કોરોનાની મહામારી વચ્ચે આમ તો ઘરે ઘરે લોકડાઉનમાં લોકો છે ત્યારે ખૂબ જ મનોરંજન અગત્યનું છે અને મહત્ત્વનું પણ બની ગયું છે ત્યારે એવા એક વિશિષ્ટ વ્યક્તિને મળવું છે ઘરે બેસીને આ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક વિડીયો દ્વારા ઘરે બેસીને દરેક લોકો મનોરંજન માણી શકે એવા વિડીયા બનાવીને મનોરંજન આપ્યું છે એવા ગુજુ કોમેડી ગુરુ એટલે સંજયભાઈ ગોસ્વામી આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે સંજયભાઈ અમારા કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે નમો નારાયણ સંજયભાઈ આમ તો તમે સોશિયલ મીડિયા યુટ્યુબ ટિકટોક જેવા અન્ય માધ્યમો દ્વારા જે હાસ્યરસ ને ગામડાની ઢબથી જે લોકોએ અપનાવ્યું છે હાસ્ય અને આમ તો કોરોના મહામારી વચ્ચે અનેક કલાકારોએ હાસ્ય આપ્યું છે કારણ કે ઘરે લોકો બેસીને શું કરે તેમને પણ ક્યાંક મનોરંજનની જરૂર છે એ વિચાર કરીને તમે તમારો ફ્રી ટાઈમમાંથી આવા વિડીયો બનાવી અનેક માધ્યમો દ્વારા અને મનોરંજન આપ્યું છે એટલે તમામ આ કલાકારો અને તમારો પણ આભાર કે આવા ઘણા તમારા જેવા અનેક આમ તો કલાકાર શબ્દો વાપરી કારણ કે વિશિષ્ટ વ્યક્તિ હોય જે લોકોને કંઈક આપે છે તેને અમે કલાકાર કહીએ છીએ એટલે તમે આ માધ્યમોનો સદઉપયોગ કરીને અમુક બોધાત્મક અમુક અમુક વિડીયો ગામડાની ઢપ્પ થયા પાછે તમે એટલે પ્રથમ તો ધન્યવાદ પણ ખરેખર અમે આમ તો આ સુરીલો સંવાદ કાર્યક્રમમાં અનેક કલાકારોને મળીએ છીએ આ સુરીલો સંવાદ નથી પણ ફોર્મલ ઇન્ટરવ્યૂ છે મતલબ કે સંજયભાઈ વાસ્તવિક જીવનમાં કેવી રીતે જીવે છે સંજયભાઈ વાસ્તવિક કયા ધંધા સાથે સંકળાયેલા છે આ વાતો કરવી છે એટલે થોડો થોડો પરિચય કહેવો સંજયભાઈ કયા ગામના છે અને શું કરે છે હાલમાં મારું નામ છે સંજય ગોસ્વામી અને વિજયભાઈ મારું ગામ છે વિસાવદર તાલુકાનું બરડિયા ગીર ગામ જી જી અને વ્યવસાય હું શિક્ષક છું જી જી અને આ સમયમાં મેં બરાબર લોકો ઘરે કંટાળી જતા હશે જી જી બધાને કંટાળો આવતો હશે જી જી એટલે એક જુદા જુદા માધ્યમોથી મેં મારાથી બનતી કોશિશ કરી છે કે કોઈને હું ઘરે કંટાળો આવે છે તો મનોરંજન કરીને હા એને મનોરંજન પૂરું પાડી શકું જી જી અને મારાથી બનતો પ્રયાસ કરું જી જી અનેક લોકોને આનંદ આપ્યો છે તમે એટલે મારે શરૂઆતના જીવનમાં જવું છે જો કે મૂળ ટિકટોકવાળી વાત પણ કરવી છે યુટ્યુબની વાત મનોરંજન કેવી રીતે આવ્યું તે વાતો પણ કરવી છે પણ શરૂઆતમાં કારણ કે કોઈ કલા હોય છે તે નાનપણથી કલા પણ હોય છે કલાકાર જન્મે છે કલા પણ જન્મે છે એવું હોઈ શકે એટલે શરૂઆતનું નાનપણનું તમારું જીવન પ્રાથમિક શાળા દરમિયાન કંઈ એવા કંઈ કાર્યક્રમોમાં ભાગ લેવો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એવું કંઈ ખરું હું નાનપણથી જ મને શોખ હતો નાટકોમાં એક્ટિંગ કરવાનો એવા બધા શોખ હતા નાનપણથી એટલે જે પ્રાથમિક શાળાઓમાં કોઈ નાના નાના નાટકો થતા કોઈ જોક્સ કહેવાનું હોય એમાં મને ચાન્સ મળતો જી જી અને એ પછી હું ડીડી વ્યાસ હાઈસ્કૂલ અમારી બાજુમાં છે દાદર ગીર ત્યાં ભણતો ત્યાં મેં આઠ નવ દસ ધોરણ પૂરા કર્યા ત્યાં પણ હું મને જોક્સ કરવા માટે જ્યારે બાલસભાઓ યોજાતી તો એમાં મારું નામ હોય નાટકો હોય એમાં હોય કોઈ મને ગીતો ગૌડાવતા નાનપણથી અને આવો એક શોખ હતો અને મને વારસામાં પણ આ છે કારણ કે મારા ઘરમાં સંગીત હતું જી જી એટલે એનો પણ શોખ હતો જી જી પછી થોડું થોડું સંગીત મેં શીખવું પણ હતું હા એટલે આ બધી વસ્તુ નાનપણથી મારામાં વણાયેલી છે અને જે પેલા એટલા માધ્યમો નહોતા ટીવી હતા અને આ બધા મોબાઈલને એવું કાંઈ હતું નહીં ત્યારે ટીવી ઉપર જે અને કેસેટો મળતી હાસ્યાની તો એ અમે ભેગા થઈને એક રેકોર્ડર હોય ટેપ જીજી એમાં લગાડીને સાંભળતા જી જી એમાં પટ્ટી તૂટી જતી હા એ પછી એને હાંડતા જી જી એ બધી એક મનોરંજનની મજા હતી એ સમયની હા હા ત્યારે જે પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોઈ એવો જોક્સ આપનો આપને સાથે સારી એવી પ્રતિક્રિયા મળી હોય ત્યારે કે એવું કોઈ નાટકનું પાત્ર એવું કંઈ યાદ છે તમને અત્યારે ચિત્ર દોરતો હું હા હા અને હાંસીઓ એમાંથી એટલા માટે થાય કે અમારે એક સર હતા જી જી ત્યારે હું છઠ્ઠા સાતમા માં ભણતો અને મને ચિત્રનો શોખ એટલે સાહેબ ગણિત ગણાવે જી તો હું મહારાણા પ્રતાપ દોરતો એટલે બધે છોકરાઓને શું છે કે આને આપણે ખવડાવીએ એટલે મને કે જા સાહેબ પાસે બતાવે એટલે સાબાશી દે હું મહારાણા પ્રતાપ બતાવી આવે સાહેબ બેન મારી જી જી એટલે એ બધા અનુભવ હતા નાનપણના જી જી કારણ કે મને ચિત્ર પણ દોરવાનો પણ શોખ જી જી એટલે હાસ્યરસના પાત્ર કરવાનો એવી કોમેડી કરવાનો પહેલેથી શોખ પહેલેથી શોખ એટલે હવે આવા સોશિયલ મીડિયામાં ધીરે ધીરે મારે આવવું છે આ જે તમે વિડીયો તો બનાવ્યો છે અનેક લોકોએ અપનાવ્યા છે અને ટૂંકા ગાળામાં તમારું આમ તો ગુજરાતની પણ દેશ વિદેશમાં નામ થયું છે આ ક્ષેત્રમાં લઈને તો શરૂઆતમાં હમણાં જે લોકડાઉનના ગાળામાં તો તમે આનંદ આપ્યો છે પણ તેમની પહેલાં શરૂઆત કેવી રીતે કરી આ કોમેડી વિડીયોની ત્યારે હું ક્યારેક ક્યારેક જા YouTube ને આની ઉપર પ્રોગ્રામો જોતો હા હા પછી ધીરુભાઈને સાંભળતો હા હા સારા એવા હાસ્યકાર છે આપણા જી અને એના થ્રુ પણ મેં શીખું કે ઘણી વખત એમ કહેતા કે હું ચાર પાસ જ છું જી હા એટલે એની જે બોલી છે હા હા એ બધી મને ગમતું અને એમાંથી મેં પ્રેરણાઓ લીધી શીખું ઘણું બધું ઘણા હાસ્યકારો છે સૈરામ દવે છે શિક્ષક છે અમારા એ પણ એ બધાના જોતો અને એમાંથી કંઈક ને કંઈક શીખતો પછી મને અંદરથી એમ થયું કે હું કંઈક કરી શકું છું હું પણ કાંઈક કોશિશ કરું જી હા કારણ કે મારી અંદર પણ એવી શક્તિઓ અંદર તો હતી કે કંઈક હું નવું કરીશ અને એ બધાની પ્રેરણાઓ અને સમાજમાં જે જોતો એ હાસ્યથી હું નવું નવું હાસ્ય ઉપજાવતા શીખો વાહ કે કોઈ જોક્સ મેં નોર્મલી વાંચ્યો હોય તો હું એને રજુ એવી રીત કરું કે માણસોને એમ થાય કે સાંભળ્યું નહોતું છે કારણ કે હંમેશા સોશિયલ મીડિયાનું માધ્યમ એવું છે કે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે લખાયેલા જોક્સ તો હોય જ છે બધા જોક્સ હોય છે પણ મહત્વ છે રજૂઆતનું આપણા હાસ્યકારો છે એ પણ સ્ટેજ ઉપર બે છે બધા એકનો એક જોક્સ દરેક રજૂ કરે છે પણ મેઇન વસ્તુ છે રજૂઆત કેની રજૂઆત માણસોને ગમે છે તો મેં એ વસ્તુ અપનાવી કે હું એક રજૂઆત એવી નવી બનાવું જી જી કેજી અલગ હોય બધાથી જી મેં એવી રીતની કોશિશ કરીને શરૂઆત કરી જી એટલે શરૂઆતમાં જે ઇન્સ્ટાગ્રામ પર આપ વિડીયો બનાવીને મૂકતા ટિકટોક પર મૂકતા યુટ્યુબ પર કેટલા સમય પહેલાં શરૂઆત કરેલી એક વર્ષ પહેલાં નોર્મલ નોર્મલ ટિકટોક હું જોતો જી અને મને એમ થયું કે હું પણ આવું કંઈક ફર્નિંગ બનાવું એટલે પહેલાં તો મેં પણ બધાની જેમ લિપસિંગ કરેલા હા પણ મને એમ થયું કે હું કાંઈક આમાં નવું કરું હા એટલે મેં નવું નવું મિક્સિંગ પછી મારી રીતે જોબ્સ કરવા મારા ઓડિયો એવું બધું શરૂ કર્યું વર્ષ દિવસ પહેલાં જ્યારે હું યુઝ કરતો ત્યારે એવો કોઈ એમ નહોતો મારો કે લોકોમાં હું ફેમસ થઈ જાઉં પણ એવો ધ્યેય હતો કે એક ફ્રી ટાઈમ છે તો હું મનોરંજન કરું મારામાંથી જેને મનોરંજન મનોરંજન મેળવવું છે એ મેળવશે બરાબર છે એ લોકો ઓટોમેટિક પછી એના પછી હું મારા જે વિડીયો હતા એ તો બીજા લોકો મને ને મને ફરીને પાછા મને ને મને સેન્ડ કર જી જી કે આ જોક્સ છે આજે આમ આમ હતો ત્યાંથી મારા ગ્રુપમાં આવ્યો જીજી મારા જોક્સ મારા સુધી આવતા થયા શરૂઆતમાં જે આ લોકડાઉનનો સમય હતો તેમાં શરૂઆતમાં એકાદ બે વિડીયો વધારે ઉપડ્યો હશે તમારો વાયર વધારે વાયરલ થયો હશે સૌપ્રથમ વાયરલ થયેલો કે કયો વિડિયો હતો એ વિડીયો તો કે એક ભાભાજી એ સુરતમાં ફોન કરે છે જી જી એ પહેલો વિડીયો હતો જયારે લોકડાઉન નું પહેલો વાયરલ થયા કે બાબા ફોન કરે છે કે દીકરા તારે આવવું હોય તો આવી જાય બાપુજીએ ના પાડી હતી એને ગામડું ગમતું નથી જી એટલે એને લઈ આવતો નહીં તું એકલો આવતો નહી ત્યારબાદ ઉત્તરોત્તર વધારે વધારે વિડીયો વાયરલ થયા હશે કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરેલા હાંસી પહેલા થાય ત્યારબાદ ટીકા થાય અને ત્યારબાદ લોકો એને અપનાવતા હોય છે એટલે શરૂઆતમાં એ કેવા કોઈ ફોન આવેલા આપનો કોઈ સંઘર્ષ કરવો પડેલો સાંભળવું પડેલું આપને ઘણા મને એમ કે શિક્ષક થઈને આવું કરાય જી પેલો પ્રશ્ન છે જી અને અમને મને એટલા માટે એમ થયું કારણ કે અમારા જે સરકાર શ્રી ના પ્રોગ્રામો છે ને એ પણ એમ કહે છે કે બાળકોની સામે તમે બાલ ગીત કરો હા હા જો શિક્ષકોને આવું ન કરાતું હોય જી તો સરકાર શ્રી ના પાડવા જોઈએ ચોક્કસ પણ એ લેવા માગે છે કે શિક્ષકમાં ટેલેન્ટ હશે એને જોશે જોશે બાળકો તો એક કાંઈક એવું કરવા પ્રેરાશે એટલે મેં એવી જે ટિપ્પણીઓ હતી એની વચ્ચે પણ મારું કામ મેં શરૂ રાખ્યું કે કોઈને ગમે છે કે નથી ગમતું પણ મારા બાળકો પણ ઘણા વખત જોતા હોય અને એ મને એમ કે ને કે આવીને સાય બાજુ જોક્સ જોયો હતો તો મને આમ ગરબરથી સાતી પૂરી થઈ જાય કે આખી દુનિયા નો જોવે કઈ નાણ મને જો ચોક્કસ ચોક્કસ એટલે જીસીઆરટી એનસીઆરટી પ્રોગ્રામ કરે છે પ્રોગ્રામ કરે છે ને પ્રેક્ટિકલી ભજવવાનું પણ કહે છે અને આનંદ સાથે કેમ લોકો ભણે શિક્ષણ હા બાર વગર ભણતર આ એનો મેઇન પોઈન્ટ છે જી જી તો પછી શિક્ષક શા માટે ન કરી શકે ચોક્કસ ચોક્કસ સાયરામ દવે છે અમારા શિક્ષક હા હા જો એ આ ન કરાતું હોય તો પછી મને એમાંથી પ્રેરણા મળી કીધું આ ન કરાતું હોય તો એ કેમ કરતા હોય છે તો હું પણ કરું જી જી આપ શાળામાં આવા જોક્સ કરો છો અત્યારે શિક્ષક તરીકે તમે બાળપણમાં તો વાત કરી તમે અભ્યાસ દરમિયાન આ ઘણી શાળામાં પણ કોઈ હોય જોક્સ કરો આપની ઘણી વખત બાલ સભા હોય તો બાળકો મારી પાસે જોક્સ કરાવે હ ઘણી વખત ગીતો ગવડાવે હં ગીતો પણ ગવડાવતા હોય હ પણ એ એટલા નાના નાના બાળકો છે ત્રણ ચાર પાંચ ધોરણોના જીજી કેને એના મતલબને એનાથી મતલબ નથી હોતો પણ એ લાગણી અનુભવે છે જી જી અને મારી જે રજૂઆત હોય કોઈ હું હારોડો ગાતો હોય તો એટલા જ થઈ ગયા હોય જી 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 મને સાંભળવા જી કારણ કે મારું એક હાલરડું મનહર ઉદાસનું જી જે સ્ટાર મેં સ્ટાર મેં કરવું પડે અને એમાં મેં કરાવો કે સાઉન્ડમાં ગાયેલું હતું ઘણા લોકો એને પસંદ પડ્યું હતું તો એ બાળકો ગૌ ગૌરવતા મને જી દીકરી મારી લાડકવાઈ બરાબર લક્ષ્મીનો અવતાર વાહ અને એ સાંભળીને એ આમ સુન બી ગયા મજા આવે ને બરાબર શરૂઆતમાં તમારે અનેક મુશ્કેલીઓનો શિક્ષક થઈને આવું કરે એવો સામનો કર્યો પણ સારા પ્રતિભાવો પણ મળ્યા હશે અનેક લોકોના કે ભાઈ આનંદ આવે છે એ પ્રતિભાવો જે પોઝિટિવ પ્રતિભાવો આવ્યા છે એક એ વાત એના માટે એક વાત કરું તો મારા જ્યારે આ ટિકટોક વિડીયો જોયા હા હા કે અન્ય માધ્યમોથી વિડીયો જોયા તો લોકો મારા મારા સુધી પહોંચવા માટે પ્રયાસ કરતા કોઈને કોઈ રીતે કોઈની પાસેથી નંબર ગોતી લે મારા ફેસબુક માં રિક્વેસ્ટ નાખી દે જી જી મારા ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ નાખી દે જી એવી જ રીતે ન્યૂ જર્સીથી એક ભાઈ ફેસબુકના માં વોઇસ કોલ આવ્યો પછી એ ભાઈએ મને એમ કીધું કે નંબર આપો મેં કીધું તમે ક્યાંથી છો મને કે હું ન્યૂ જર્સીથી બોલું છું અને તમને રોજ જોઉં છું અને જ્યારે હું તમને જોઉં છું ને ત્યારે મને ઈન્ડિયા યાદ આવે છે તમારી જે ભાષા છે હા અને મારું મૂળ વત્તનની કે ઉપલેટા છે અત્યારે અમારે પણ આ મહામારી છે કોરોનાની પણ આની વચ્ચે અમે ચાર જણ છે ઘરના બાપ દીકરી બાપ છે બાપ દીકરી છે અને એક દીકરો અને એના વાઈફ છે તો અમે જોયા છે અને જ્યારે જ્યારે અમને ઇન્ડિયા યાદ આવે છે ને ત્યારે અમે આ ટિકટોક ખોલીને જોઈએ છે ત્યારે મને એમ થયું કે મારે આ કરવું જ જોઈએ વાહ વાહ કે મારે આ કરવું જોઈએ કે જો મારા વિદેશમાં રહેતા ભારતીયો મને અહીંથી ત્યાં જોઈને એને ઇન્ડિયા યાદ આવતું હોય અને હું યાદ કરાવી શકતો હોય મારી ભાષાથી તો મારે આ કરવું જોઈએ અને એ પછી મારા લગભગ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ જાય તો એ રાતે બે વાગે જ્યારે સર્વિસ એની પૂરી કરીને આવે એનું કામ પૂરી કરીને આવે તો ઘણી વખત એ રાતે હોય અને હું કોલ કરું કે એ મને કોલ કરે ખાલી જોવા માટે કોલ કરે વાહ વાહ એટલે તમે દેશી ઢબની વાત કરી તમારો દેશી ઢબથી રજો કરવાની જોક્સ રજો કરવાની ટિકટોકનો વિડિયો રજો એ સ્ટાઈલ સાલે દેશી નું કેટલું મહત્વ લાગે તમને દેશી રીતનું દેશી રીતનું મહત્વ એટલું છે કે માની ગોદમાંથી બે મળેલી ભાષા છે ને હા હા એ જ્યારે સાંભળવામાં કાને પડે ને હા હા તો જ લોકોને મજા આવે જી જ્યાં છે છે કરીને હું જોક્સ કરું ને હા હા તો એ લખેલા બરાબર થઈ જાય બરાબર પણ મારે રજૂઆત કરવી છે તો મારી લોકબોલીમાં કરવી પડે જી 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 જે લોકો સુધી લોકોને આનંદ આપે જી હા અને એને એમ થાય કે આ જોક્સ કરતો નથી ખરેખર મારી વાત કરે વાહ વાહ પણ મારે સંજયભાઈ એક વિડીયો સાંભળવો છે ઓરિજિનલ લુકથી તમે માની લો કે ટિકટોકનો અત્યારે વિડીયો બનાવી રહ્યા છે અને જે એક્શન અને જે હાવભાવથી કરો છો એવો તો કોઈ ફેવરેટ તમારો ફેમસ થયેલો વિડીયોને એવી એક્ટિંગ સાંભળવી છે એ મેં એક લાઈન વાંચી હતી ઇન્સ્ટાગ્રામમાં અને એક આખું સાહિત્ય કે હું આ લાઈન ને જોક્સ તરીકે રજૂ કરીશ તો પાછળ એવડું ટ્વિસ્ટ નહીં આવે જી જી અને લોકો મજા નહીં આવે પણ મારે એનો પૂરો એક મિનિટ સુધી કારણ કે એક મિનિટનો વિડીયો બને લિમિટ છે એની એક મિનિટ સુધી છેલ્લે સુધી લોકોને કંઈક એવું નવું કરવું છે કે માણસને મજા આવી જાય જી અને એ લોક સાહિત્યવાળું મેં બનાવેલું જ્યારે લોકડાઉન શરૂ થયું હતું પહેલું એટલે એનું તમને હું રજૂ કરું જી કે બપોરનો સમય છે મધ્યા અને સૂરજ તપી રહ્યો છે અને એક જુવાન બુધાલાલ લેવા માટે ઘરની બહાર જ્યારે નીકળ્યો છે ધીમે ધીમે કરતો આયલો જાય છે સાહેબની નજર પડી છે સાહેબ દેખી ગયા છે સાહેબ સાહેબ એ દોટ મૂકી છે અને યુવાનના ઢીંજા ઉપર લાકડી આટી ગયા છે યુવાન ભાઈ ગયો દસેક ડગલા આગળ ગયો અને વિચાર આવ્યો ઊભો રહી ગયો થોડીક વાર વિચાર કર્યો અને પાછો ફર્યો પણ કેવો યુવાન કે જેમ સિંહ જે શિકાર કરી કરવા માટે શિકારની તરફ ધીમે 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 ડગલે આગળ વધે એમ એણે ધીમા 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 ડગલા સાહેબની તરફ માંડા આવ્યો અને સાહેબ ની લગો લગ આવીને ઉભો રહ્યો આંખો સામે આંખો મળી છે અને સાહેબ ને આવીને એટલું બોલો કે સાહેબ લાકડી તો ફાટેલી રાખોમાં સીપટી આવે છે